વ્યંજનસ ફૂડ સેશનમાં તમારું સ્વાગત છે. દહીં તીખારી તો બધાએ ખાધી જ હશે, પણ શું તમે વાડીમાં બનતી દહીં તીખારી ખાધી છે? આ દહીં તીખારી શાક ના હોય તો પણ રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. આ દહીં તીખારી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે, તો ચાલો વાડીમાં બનતી દહીં તીખારી ખૂબ જ સરળતાથી ઘરે બનાવીએ. દહીં તીખારી બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં 2-3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું અને તેને 15-20 સેકન્ડ માટે સાતળવા દેશું. જીરું સંતળાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન હિંગ અને 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું અને તેની સાથે જ 1 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. અને હવે ડુંગળીનો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી ડુંગળીને પકાવીશું. ડુંગળી સંતળાય ત્યાં સુધીમાં અહીંયા મેં 1/2 કપ ચવાણું અને 1/4 કપ ફોતરા કાઢીને સિંગદાણા લઈ લીધા છે. આ બંનેનો પાવડર કરી લેશું. આ તૈયાર કરેલા બંને પાવડરને સાઈડમાં રાખી દેશું અને હવે ડુંગળીને જોઈએ તો જોઈ શકાય છે કે ડુંગળીનો થોડો લાઇટ ગોલ્ડન કલર થવા લાગ્યો છે. હવે 1/4 કપ આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને 2-3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર પકાવી લેશું. આદુ મરચાં લસણની પેસ્ટ પાકતી હોય ત્યારે વચ્ચે વચ્ચે તેને ચમચા વડે હલાવતું રહેવું અને તેમાં 5-6 મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેશું. 3-1 મિનિટ જેવું આદુ મરચાં લસણની પેસ્ટ સંતળાય એટલે તેમાં 8-10 કાજુ ઉમેરીશું. કાજુની સાથે કિસમિસને પણ ઉમેરી શકાય છે. તેને સરસથી મિક્સ કરી લઈ તેમાં 1 ટીસ્પૂન હળદર પાવડર, 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર અને 2 ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીને બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું. અહીંયા મસાલાને વધારે પકાવવાના નથી, તેને ખાલી મિક્સ જ કરવાના છે. બધા મસાલા સરસથી મિક્સ થઈ જાય એટલે તરત જ તેમાં 1 મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણું સમારીને ઉમેરી દેશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈ ટમેટાને પકાવીશું. વાડીના શાકમાં તેલ થોડું વધારે હોય છે, અહીંયા અત્યારે તેલ ઓછું છે, પણ આપણે જ્યારે પાછળથી તડકો લગાવવાનો છે ત્યારે તે તડકામાં વધારે તેલનો ઉપયોગ કરીશું. જો તમારે તડકામાં તેલ ઓછું વાપરવું હોય તો તમે અત્યારે થોડું તેલ પણ ઉમેરી શકો છો. ત્યારે જરૂર લાગે તો તેમાં 2-3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરવું અને તેને સરસથી મિક્સ કરી લઈ ટમેટાને ફરીથી પકાવવા. હવે જોઈ શકાય છે કે ટમેટાં સરસથી પાકી ગયા છે, તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં 1/4 કપથી 1/2 કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું. જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તેને સ્કીપ કરવું અને તેટલા જ પ્રમાણમાં સૂકું લસણ લઈને તેને આદુ મરચાં લસણની પેસ્ટમાં ઉમેરી દેવું. હવે લસણને સરસથી મિક્સ કરી લઈ મીડિયમ ફ્લેમ ઉપર લસણને પકાવી લેશું. લસણ પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના 2 આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. લસણ પાકી જાય એટલે તેમાં તમારા ટેસ્ટ પ્રમાણે ઝીણી સમારેલી ધાણા ભાજી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને તેની સાથે જ સિંગદાણા અને ચવાણાનો ભૂકો ઉમેરીશું. હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ મીડિયમ ફ્લેમ ઉપર 2-3 મિનિટ માટે સાતળીશું. આ દહીં તીખારીના વઘારમાં મેં તેલ ઓછું રાખ્યું હતું એટલે અત્યારે તેલ નથી દેખાતું, પણ જો તમારે વધારે તેલવાળી દહીં તીખારી બનાવવી હોય તો તમે વધારે તેલ ઉમેરી શકો છો. મેં આગળ કીધું એ રીતે જો તમે દહીં તીખારીના વઘારમાં તેલ વધારે રાખ્યું હોય તો આપણે જ્યારે દહીં તીખારીને તડકો મારીશું ત્યારે તેલ ઓછું લેવું. મીડિયમ ફ્લેમ ઉપર 2 મિનિટ જેવું મસાલાને સાતળ્યા પછી હવે તેમાં થોડું થોડું કરીને 2-3 કપ જેટલું પાણી ઉમેરીશું અને તેને મિક્સ કરતા જશું. પાણી સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને પકાવીશું.
ગ્રેવી જ્યારે પાકતી હોય ત્યારે ખાસ તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતું રહેવું, નહીં તો ગ્રેવી તળિયે બેસીને બળી જાય છે. 4-5 મિનિટ જેવું મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પાક્યા પછી હવે જોઈ શકાય છે કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે તેમાં 2-2.5 કપ જેટલું દહીં ઉમેરીને તેને ગ્રેવી સાથે સરસથી મિક્સ કરી દઈશું. દહીં ઠંડુ નથી લેવાનું, રૂમ ટેમ્પરેચરમાં હોય તેવું જ લેવાનું છે. અને અહીંયા મેં ગાયના દૂધમાંથી બનાવેલું દહીં લીધું છે એટલે તે થોડું ઢીલું છે, તેના લીધે આપણી દહીં તીખારી ઓટોમેટિક ઢીલી થઈ જશે. પણ જો તમે ભેંસના દૂધનું દહીં લેતા હોય અને તે થોડું કઠણ હોય તો ગ્રેવીને થોડી ઢીલી રાખવી. દહીં ગ્રેવીમાં સરસથી મિક્સ થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લેશું. અહીંયા જોઈ શકાય છે કે દહીં અને ગ્રેવી સરસથી મિક્સ થયા પછી કેટલી મસ્ત દહીં તીખારી થઈ છે. પણ હજી તો દહીં તીખારીનો મેઇન તડકો તો બાકી જ છે, તો ચાલો તેના માટે એક વાસણમાં 3-4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં 1 ટીસ્પૂન આખું જીરું ઉમેરીશું. જીરું સંથળાઈ જાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ અને 2 લાલ સૂકા મરચાં ઉમેરીશું અને તેની સાથે જ 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈ આ તૈયાર કરેલા તડકાને દહીં તીખારી ઉપર ઉમેરી દઈશું. હવે તડકાને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી વાડીના પ્રોગ્રામમાં બને તેવી જ આપણી આ દહીં તીખારી બનીને તૈયાર છે. તેના ઉપર થોડી ધાણા ભાજી ભભરાવીને આ તૈયાર થયેલી દહીં તીખારી સર્વિંગ બાઉલમાં લઈ રોટલા અથવા તો ભાખરી સાથે સર્વ કરીશું. બની છે ને આ દહીં તીખારી કેટલી મસ્ત કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. જો ઘરે કોઈ શાક ના હોય અને શું બનાવવું ખબર ના પડે ને ત્યારે પણ આ દહીં તીખારી બનાવી શકાય છે. તો તમે પણ એક વખત આ રીતે દહીં તીખારી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.